મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો હું માન તો જો હવે સાતમ આવે છે એટલે સાતમનું બધું આપણે રાંધવાનું બધું ઘરનું હોય ને સાતમનો પર્વ છે એટલે બધાને રાંધવાનું હોય બધાને ઘર રાંધતા હોય તો આજના બ્લક્ષમાં જો આપણી બધું આવશે ને હવે એકાદ બે દિવસમાં આપણે રપક જવાનું છે પંજાબ એટલે પંજાબ આપણા મિત્રની ગાડી છે એમાં મોડિફિકેશન કરવા જવાની છે એટલે રપક પંજાબ આપણે જીજાજી ભાઈ જાઉં કલ્પેશની બે એટલે રપા પંજાબ જવાનું થાય ને તો બ્લક્ષ આવશે ને પછી નહીં આવે ને પછી ઘરનો આવશે એટલે દસ કા અગિયાર તારીખે જવાનું છે પંજાબ એટલે પંજાબનું વ્લોક્સ આવશે તો પંજાબનું વૉક્ષ તમે જોઈ જાઓ કેમ કે પંજાબ આપણે ગયા નથી હજી પહેલી ફરી જવાનું છે એટલે પંજાબનું વ્લક્ષ પણ આપણે ઉતારશું જાહું તો તો હજી બહુ કંઈ ફાઇનલ નથી કે તો જવાનું છે એટલે જાહું તો આપણો બ્લોક્સ ઉતારીને તમને દેખાડી કે પંજાબનું કેવું બધું હોય તો અત્યારે તો જવાનું હજી પંજાબ નથી ત્રણ ચાર દિવસ કરી જવાનું છે એટલે અત્યારે તો બધું ઘરનો વ્લોક્સ આવશે એટલે હવે આના આગલાનો વોક્સ લગભગ મને લાગે છે તો પંજાબનો જ આવશે એટલે ફક્ત જવાનું ફાઇનલ થઈ જ ગયું છે દસ કા અગિયાર તારીખે તો જવાનું છે એમાં ત્યાં તો વ્લોક્સ પણ દેખાડશું અને સીધું મૂસેવાલાના ઘર પાસેનીમાં બધી જાઉં તો દેખાડશું નકર પછી ગાડી મોડિફિકેશન થતી એ બધું દેખાડશું તો વ્લક્ષને કન્ટિન્યુ કરતા હોઈજો તો પછી એ બ્લોક્સમાં આપણે પણ જોઈશું તો આજના બ્લોગમાં બધું ઘરનું બધું આવશે તો બ્લોક્સને કન્ટિન્યુ કરતા હોય જો બ્લોગ સારો લાગે તો એક લાઇક કરી દેજો ને જેમ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હલો ઘરે જઈએ ને શું શું કામ ચાલી રહ્યું છે ને એ બધું જોઈએ તો અત્યારે જાય છે પપ્પા માળા અંદર ખરીદી કરવા માટે બધું એટલે હજી હા તમને માલનું બધું લેવા નહોતું નહીં માલ લેવા જાય છે ને થોડુંક લેવાતા તો હજી મમ્મી જોવાળી રાંધી રહ્યા છે બધી દેખાડી તો જો ભીઉને નાખ દી જડી જુવાર નહીં એટલે હવે જુવારનો સારો આપણે થોડાક દેશમાં ફૂકો ને અંદર બધું ઢાડીયામ ખડકી લેવું કેમ કે હવે કાયમી વાદરા થાય એટલે થોડીક બીક પણ લાગે કેમ કે સારો પલટું જાય તો ભીવને ખોડવા માટે પછી લેવો પડે બીજો એટલે એમની ભરી લે તો પછી કહે વાંધો ના આવે એટલે હમણાં તો અંધારથી બહુ છે નહીં તો તો એ માવઠાને કંઈ કઈ નહો કે કંઈ થાય તો જો ભી હું જોવા દાગદી ને ગાજર થોડાક છે હવે વધુ પડતા ગાજર છે એ નહીં આપણે બધું તો હવે જો અત્યારે અંધાર એવું કંઈ છે એ નહીં કેમ કે હવે તો થોડોક કાતોટો હતો તૂટી ગયો એટલે આગાહી છે એ નહીં હવે એટલે આગાહી ન થાય થારું ક્યાંય તો જો આપણી માયા જોવાર ખાય છે તો હાલો મમ્મી શું રાંધે છે આપણે જાઈએ રસોડામાં જોઈએ તો જો અત્યારે મમ્મી જો વણી રહી છે થેપલા એટલે જો થેપલા ગણે આવી રીતે તમે જોઈ જાઓ હું કંઈ બોલીશ નહીં તો આ રીતે ગોળ કરીને પછી વારી લેવાનું ને એવું બધું કંઈક હોય તો જો આ રીતે ગોળ કરીને પછી વાર નાખવાના હોય તો જો એટલો લોટ બાંધ્યો હોય થેપલાનો ને હવે હા તમનો પર્વ છે ને બે ત્રણ દિવસ પગ ન ખાવાનું હોય એવું કંઈ હોય અનાજ એટલે રોટલાને એવું કંઈ ન ખાવાનું હોય આ બધી ઠંડી વસ્તુ બધી ખાવાની હોય એવું બધું હોય છે તો જો અચાર મમ્મી જો એટલો બીજો લોટ બાંધે છે તો જો એટલા થેપલાનું વણવાનું કામ ચાલુ છે તો હજી એટલા થેપલા વારવાના છે એટલે થેપલા વારવામાં થોડી મહેનત પણ લાગે તો જો હવારમાં ને પૂડીઓને બધું બનાવી લીધું જો અહીં પૂડી બનાવી લીધી ને હજી બીજું બપર કાઢી પછી આપણે હવાર હાણનું બી દૂધ ભેગું છું ને પેડા પણ બનાવવાના છે એટલે પેડા પર બનાવીશું તો જો આપણા એટલા થેપલા વણાઈ ગયા છે ને હવે બીજા થેપલા પણ વણવાનું કામ ચાલુ છે એટલે થેપલા હારે વણાતા જાય ને ભેગા તરાતા જાય એટલે એટલે છે

બીજા બધા તડકાના ઝાર ખાઈને ખરી ગયા છે તો હવે જો આપણો ડુંગળીનું જે લહાણ મસ્ત મોટું મોટું થઈ ગયું એટલે હવે આપણે ડુંગળી પણ ઉપાડી લેવાની છે કેમ કે થોડીક આવેલી ઝીંકી ડુંગળી હતી ને દીધી હતી ફરતી જાય એટલે આ એનું છે ને એના જો બી અલગ બધા થઈ ગયા છે એટલે પાછું વાવામાં કામ પણ આવશે બીના તો એટલું થઈ ગયું તો જો આપણે જુવારમાંથી જ ડુંગળ લઈ લીધા કે હવે તડકાના તપતા હતા ને એટલે ખોટા બુંગણ હળી જાય જુવારમાંથી ભૂકા માથે જઈ માથે એ બુંગણ આપણે ખેડ લઈ લીધા કેમ કે ત્યાં તો બહુ માવઠા જેવું થઈ ગયું હતું પણ હેરખી જે ઢકાણું નહોતું કે તેથી પવન બહુ જ હતો એટલે ટાણે થઈ ઝીવું તું ઢકાઈ ગયું હતું તો એ વાંધો નહીં ભગવાનની દયાથી કંઈ વરસાદ થયો ને એટલો ભૂકો છે હવે હવે થોડાક દિવસમાં હાઈતમ કેળી આપણે ભૂકો ઢારીમાં ફોર લેવાનું છે જુવારને ને બે તો જો હવે બાજરામાં એ પાણી પાવું જો કેમ કે બાજરામાં મોટો મોટો થઈ ગયો ને હવે થોડોક હૂકાય એવું લાગે છે મને તો અચ્યારે પાણી છે ત્યાં આમાંથી પાઈ દઈ પછી છે જે અવાર મને એમ લાગે કે પગ ઉલાર નહીં થાય કેમ કે સવાર થોડુંક પાણી બધું કરતું તો જો આપણા બકાલું એ જો મસ્ત મોટું મોટું થઈ ગયું ગયું કે તમને દેખાણો હાલો તો જોઈ લ્યો આપણે બકાલું ને જો આની મારે ગવાર છે ને ભીંડા છે ને ભીંડા થોડાક જલ્દીથી મોટા થાય ને એટલે તમને મોટા મોટા દેખાતા છે ગવાર ભીંડા નહીં દેખાતું બહુ કંઈ તો જો બાજુ મસ્ત મોટો મોટો થઈ ગયો તો આપણી જુવારની ધ્રોજ હતી ને જો એવડી થઈ ગઈ ને હવે એમાં જો પોટા નીકળવા માંડી ગઈ અને મોટી મોટી થઈ ગઈ એટલે હવે થોડાક દિવસમાં એમાં પણ વાટ નાખી દેવો હશે તો હવે આમાં આપણે દાંત દેવીએ કેમ કે હવે પછી ખોટું પડ્યું પડ્યું છે ને જમી શું જાય એટલે દાંતી આગી દઈએ તો હેરખેરકું પસો પડી જાય થોડા ગાજર ને જાનથી પછી એ કરી દેવાનું છે તો જો એટલા ગાજર છે આપણે એટલા ગાજર ખોદવાના છે થોડા ઘણા તો આ ગાજર વહેલા છે જે બગડી ગલ જેવા થઈ ગયા ને ઝીંકા ઝીંકા જો આ બગડી ગલ જેવા થઈ જાય એનો આ ઢેગો કરી દઈએ બગડી ગલ ને હરા હરા બધી વિહ નાખ દેવાના હોય એટલે ઉંદડા કાપીને ખાવ ને એ ઘારા ગાજર ન્યા નાખી હોય એની છે તો આની વાર તમને જો ઝીંકી ઝીંકી જોવા લાગતી હોય ને એની મોટી મોટી લાગતી કેમ કે આની ઝીંકી લાગવાનું કારણ છે કે એની અમાર પાસ્તર પાણી પીતું હોય ને હાથેથી થોડુંક પાણી આવું હતું એની પછી ઇજા કરતું હોય ને એટલે એની અમાર મોટી થઈ ગઈ હોય ને આની અંદર પાસ્તર વાઢે નાખ્યો તો એટલે થોડુંક એવું હતું તો જુવારમાં જો હવે કોકો ગીરજિંગ પડ્યું છે એટલે બાજરામાં ભૂલથી એટલે બાજરામાં કોકો ગીરજિંગ થઈ ગયું છે કંઈ બહુ છે નહીં તો જો સુરત દાદા એ જો વસો વછા આવી ગયા બરાબર નહીં આવે જોઈ લે ફરતું તો હવે થોડાક દિવસમાં આપણે ખાતર કાઢીને પછી ખાતર નાખી ખેતરમાં ને પછી આપણે દાંત પર રાખી દેવાનું છે તો જો મારે જુવાર ખાય છે અને જુવારની ને નાખી હતી એટલે ખાય છે તો જો આપણે ટ્રેક્ટર અહીંયા રાખી દીધું કેમ કે અહીંયા હવે બધું વધુ પત્ને ટ્રેક્ટરનો ઉપયોગ નથી એટલે જો ટ્રેક્ટરમાં કોથર મૂકી દીધું એટલે કંઈ જોડ કે કંઈ ઉડે એવું નહીં તો બધો સામાન જો આપણે અહીંયા મૂકી દીધો છે ટ્રેક્ટરના ઓજાર બધી એટલે જઈ જોતું હોય તો આપણે લઈ લેવાનું અને દાઢા એ જો ખુલી કરેલ પડ્યા એટલે થોડાક દિવસમાં દાંત આપીને રા પાકવાની છે એટલે દાઢા પણ ફિટ કરવા જોઈએ બહુ જોયું બધું છે તો બસ આજનો બ્લોગ એટલો જ તો જો બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દો ને ચેનલ ન હોય તો કરવાનું બોલતા નહીં